અકબર દરેટીમાં આપણે 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગનું નિર્માણ કરવામાં આવેલું છે. વિશ્વભરમાં ફેલાયેલા આપણા તમામ શક્તિપીઠોનું એક જ જગ્યાએ આપણે દર્શન કરી ધન્યતા અનુભવીએ એ પ્રકારની વ્યવસ્થાઓ આ પરિક્રમા માર્ગમાં કરવામાં આવેલી છે. ત્યારે આગામી 12 ફેબ્રુઆરીથી લઈ 16 ફેબ્રુઆરી સુધી આપણા 5 દિવસ માટે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. જેમ ગિરનાર ખાતે આપણે જાણીએ છીએ ભગવાન શિવના ચરણોમાં જે રીતે પરિક્રમા થતી હોય છે, લીલી પરિક્રમા થતી હોય છે, એવી જ રીતે ગબ્બર તરેટી ખાતે પણ આપણે મા અંબાના ચરણોમાં આ જ રીતની પરિક્રમા પ્રતિ વર્ષ થાય એ પ્રકારેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતભરના ભાવિક ભક્તો, માઈ ભક્તો અત્રે પધારે અને આમાં ખૂબ ઉત્સાહથી પાર્ટિસિપેટ થાય એ સંદર્ભે પ્રચાર પ્રસાર માટેના અલગ અલગ જે પણ ઉપાયો છે કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે 5 જેટલા શક્તિરથનું નિર્માણ કરવામાં આવેલું છે અને ઉત્તર ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં આગામી દિવસોમાં આ શક્તિરથ ગામે ગામ જશે. ગામે ગામ આપણને ખ્યાલ છે કે જે ભાદરવી પૂનમિયા સંઘો છે કે જે પ્રતિ વર્ષ આપણી ભાદરવી પૂનમ વખતે પદયાત્રા કરી મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે, એમના દ્વારા ગામે ગામ એનો આવકાર થાય. અને એ જ રીતે આપણે 12 તારીખથી જે આખો પરિક્રમા મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે એમાં મોટી સંખ્યામાં જોડાય એ પ્રકારેનું આયોજન કરવામાં આવેલું છે. ને લઈને આપણે જાણીએ છીએ કે સુરક્ષા માટે પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ, પૂરતી પાર્કિંગની વ્યવસ્થા થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છીએ અને સમગ્ર પરિક્રમા પથ ઉપર મેડિકલની સુવિધા, પાણીની સુવિધા સાથે સુરક્ષાના પૂરતા ઉપકરણો ત્યાં હોય, સફાઈના પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે તમામ યાત્રિકો એમાં જોડાય. દરરોજ 7 કલાકે મા અંબાના ચરણોમાં મહાઆરતી, જેમ ગંગા આરતી થતી હોય છે એમ મહાઆરતી ત્યાં થાય છે, એનો પણ લાભો લે. અને સાથે સાથે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ત્યાં યોજાનાર છે, જેથી કરીને એક ભક્તિમય વાતાવરણ ત્યાં ઉપસ્થિત થાય અને પ્રતિ વર્ષ એક સ્વયંભૂ રીતે આગામી વર્ષોમાં લોકો, જેમ ભાદરવી પૂનમ ઉપરની એક પ્રથા છે કે લાખો માઈ ભક્તો સ્વયંભૂ ઉમટી પડે છે, એમ આવનારા 2-5-7 વર્ષ પછી સ્વયંભૂ રીતે આ આખો પરિક્રમા મહોત્સવ યોજાતો થાય એ રીતનું આયોજન આપણે કરી રહ્યા છીએ. આપણને ખ્યાલ છે કે શિવરાત્રી, મહાશિવરાત્રી પણ આવી રહેલી છે, ત્યારે શક્તિના ચરણોમાં શીશ ઝુકાવી શિવરાત્રિના પર્વ ઉપર આપણે શિવના ચરણોમાં જઈએ એ પ્રકારે લાખો માઈ ભક્તોને આમાં જોડાવા અમે આવા